ચલો, કાલે આપણે જોયું હતું કે મીન્સ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે હાઇડ્રોજન અને ક્લોરિનમાં કઈ રીતે સહસંયોજક બને, એટલે કે બે હાઇડ્રોજન હાઇડ્રોજન અને બે ક્લોરિન ક્લોરિન અણુ, એટલે કે સેમ અણુ જ હતા ને, તેમની વચ્ચે કઈ રીતે સહસંયોજક બંધ બને છે એ જોયું હતું. હવે આપણે બે અલગ અલગ વચ્ચે જોઈશું કે અલગ અલગમાં એક છે અહીંયા જો NH3 એમોનિયા, તો અહીંયા એક નાઇટ્રોજન છે અને અહીંયા એક 3 હાઇડ્રોજન છે, તો આ કઈ રીતે બંધ બનશે? તો એ હું તમને સિમ્પલ ખાલી થિયરીકલ સમજાવી દઉં. થિયરીકલ શું છે, જો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય. તો પહેલા 7 એટલે K અને L, K કક્ષામાં કેટલા હોય? 2. L કક્ષામાં કેટલા હોય? 5. તો આ 5, તો 5 આના અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલાની જરૂર પડે? 3ની જરૂર પડે. એ જ રીતે હવે હાઇડ્રોજન લઈ લો આપણે, તો હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1, તો આના અષ્ટક રચના પૂરી કરવા માટે 1ની જરૂર પડે, બરાબર. પણ અહીંયા આના 3ની જરૂર છે, નાઇટ્રોજનના 3ની જરૂર છે અને હાઇડ્રોજનને 1ની જરૂર છે. તો હાઇડ્રોજનનો એક અણુ તો એક જોડે જ બનશે, તો બીજો અણુ જોઈએ તો બીજા જોડે બનાવે, અને ત્રીજો અણુ જોઈએ તો ત્રીજા જોડે બનાવે. તો 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી નાઇટ્રોજન જોડે કરી દે, તો આ નાઇટ્રોજનની 3 ઇલેક્ટ્રોનની જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી કરવા માટે હાઇડ્રોજનના કેટલા અણુ જોઈએ છે? અહીંયા 3 જોઈએ છે. એટલે કે N, તો N ના કેટલા બતાવી દેવાના આપણે? 5 પહેલા N ના 2, એ તો કમ્પ્લીટ બતાવી દો. અને બાકીના કેટલા છે? એનની બાયતમ કક્ષામાં કેટલા છે? 5 છે ને, તો 5 છે તો 5 માંથી 2 પહેલા બતાવી દો, અને આ એક અલગ, આ એક અલગ અને આ એક અલગ. તો જો 1, 2, 3, 4, 5 થઈ ગયા. એ જ રીતે હાઇડ્રોજનમાં જોઈ લો, તો હાઇડ્રોજન, તો આ હાઇડ્રોજનનો એક અણુ અને આ નાઇટ્રોજનનો, તો આ બંને ભાગીદારી કરશે, તો આ બનાવી દીધું, બરાબર. હવે આ જ રીતે આ નાઇટ્રોજનનો એક અણુ એટલે એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ બે ભેગા થઈને આ ભાગીદારી કરશે. અહીંયા પણ આ નાઇટ્રોજનનો એક છે અને અહીંયા હાઇડ્રોજનનો પણ આપણે એક મૂકી દઈએ, તો આ એક ભાગીદારી. એટલે કે અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ બન્યો, અહીંયા નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે બીજો બંધ બન્યો, અને અહીંયા નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે ત્રીજો બંધ બન્યો. આમ NH3 એટલે કે NH3 મતલબ કે N અને H વચ્ચે જ બનશે. શું? NH3 એટલે N અને H વચ્ચે જ બનશે, પણ N અને H વચ્ચે ત્રિપલ બંધ કેટલા બનશે? 3. એટલે કે 3 સહસંયોજક બંધ બને છે. અહીંયા એક બંધ, અહીંયા બીજો બંધ અને અહીંયા ત્રીજો બંધ, બરાબર. તો જોઈ લો, એમોનિયા અણુમાં મધ્યસ્થ પરમાણુમાં નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોન રચના K કક્ષામાં 2, L કક્ષામાં 5. નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે L કક્ષાને સંપૂર્ણ ભરવી હોય તો 3 વધારે ઇલેક્ટ્રોનની જરૂર પડે, તેથી હાઇડ્રોજનના 3 પરમાણુ તેમના K કક્ષાના 1-1 ઇલેક્ટ્રોનનું ભાગીદારી કરીને NH3નું નિર્માણ કરે. જે રીતે આપણે કીધું ને કે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો હાઇડ્રોજન તો એક જ આપી શકે, તો 3 ઇલેક્ટ્રોન ક્યાંથી આવે? તો હાઇડ્રોજનના 3 અણુ લઈ લો, તો નાઇટ્રોજન જોડે હાઇડ્રોજનના 3 અણુ, તો NH3નું નિર્માણ કરે છે. પરિણામે એમોનિયામાંનો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના કરે છે. કોના જેવી રચના કરે? નિયોન. જો અહીંયા જોઈ લો તમે, 8 પૂરા કરવા હોય તો 2 તો હતા જ પહેલેથી, તો 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો કોના જેવી રચના પૂરી કરે? નિયોન જેવી રચના પૂરી કરે છે, જે તેના L કક્ષાના 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ નજીકની નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના કરે છે અને K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આમ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા વડે દર્શાવ્યું છે. જો બતાવ્યું છે N વચ્ચે H અહીંયા, H અહીંયા અને અહીંયા, તો 3 સહસંયોજક બનાવ્યા. કેટલા આયા? 3 સહસંયોજક બન. ચલો આ જ વસ્તુ આપણે પાણી માટે જોઈએ. તો જો પાણી માટે હું તમને પહેલા ઓરલી સમજાવી દઉં, જે રીતે આપણે વાત કરી હતી. તો પાણીમાં O એટલે ઓક્સિજન, ઓક્સિજન એટલે ઇલેક્ટ્રોન ટોટલ 8, 8 એટલે 2, 6, તો 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ના પૂરા કરવા માટે બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ હાઇડ્રોજન તો એક જ આપી શકે, તો હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજન સાથે સહસંયોજક બંધ બનાવે, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઓક્સિજન જે છે એ ઓક્સિજન જે છે એના નજીકના કોના જેવી રચના બનાવે? ઓક્સિજન નિયોન જેવી, અને હાઇડ્રોજન કોના જેવી? હિલિયમ જેવી રચના બનાવે છે. જોવા બતાવ્યું છે, પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, તેનો પરમાણુ ક્રમાંક 8 છે. કેટલો છે? 8. તેથી તેની ઇલેક્ટ્રોન રચના K L, તો K માં 2, L માં 6. ઓક્સિજન તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ K કક્ષામાંના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પાણીના અણુનું નિર્માણ કરે છે, બરાબર. આમ પરિણામે પાણીમાંનો ઓક્સિજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના કરે છે અને હિલિયમ વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, તેથી કે કક્ષામાં તે કેટલા? 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો અહીંયા બતાવેલું છે ઓક્સિજનનો એક જ પરમાણુ, તો એક પરમાણુ ઓક્સિજનનો બતાવેલો છે, 1, 2, 3, 4, 5, 6.
तो ऑक्सीजन एक परमाणु बतायेलो छे, अहींया हाइड्रोजन, तो हाइड्रोजन में तो एक ही इलेक्ट्रॉन हतो, तो एक इलेक्ट्रॉन मल्टीप्लाय बाय टू, तो ऑक्सीजन नो एक, हाइड्रोजन ना बे, ए रचना पूरी। मीन्स ज्यारे पण एमांथी आ प्रक्रिया कहेवाय अने निपज, तो निपज में शू शू मळे छे, तो हाइड्रोजन, तो जो हाइड्रोजन नो एक इलेक्ट्रॉन अहींया पण बतायेलो छे, हाइड्रोजन ना एक इलेक्ट्रॉन अहीं पण बतायो छे। तो जो ऑक्सीजन ना 6 हता तो 4 तो टोटली बताई दीधा, अने अहीं पांचमो आ हाइड्रोजन जोड़े अने छठो इलेक्ट्रॉन आ हाइड्रोजन जोड़े। आम ऑक्सीजन अने हाइड्रोजन में ऑक्सीजन हाइड्रोजन अहीं एक बंद बतायेलो छे, अने ऑक्सीजन हाइड्रोजन अहीं बीजो बंद बतायेलो छे। आम H2O में ऑक्सीजन अने हाइड्रोजन वच्चे બે સહસંયોજક બંધ બને, NH3 માં 3 બને, બરાબર? યાદ રાખજો આ સહસંયોજક બંધમાંથી એક ક્વેશ્ચન ડેફિનેટલી તમારી માર્ચની એક્ઝામમાં હશે હશે ને હશે જ। હાઇડ્રોજન ક્લોરિન NH3 H2O, અને કાલે આપણે ભણીશું ઓક્સિજન નાઇટ્રોજન અને મિથેન, તો આમાંથી એક ક્વેશ્ચન હશે હશે ને હશે જ।